નંબર ટુ, એક સમરાદિત્ય મહાકથા છે. જાઓ અમદાવાદ પાસે કોબા, કોબાની અંદર ત્રણ ભાગમાં પુસ્તક મળે છે. સંવેદભાઈ લાલભાઈ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ આ પુસ્તકનો હંમેશા માટે લાભ લેતા હોય છે. એમપી પ્રકાશક. એકવાર વાંચ્યા પછી ક્લીન બોલ્ડ થઈ ગયા. મને હમણાં સમાચાર મળ્યા, ગયા વર્ષે સુરતમાં એક શ્રીમંત ઘરના નબીરાએ દીક્ષા લીધી. દીક્ષાની પત્રિકા તો બધે મોકલી, પત્રિકાની સાથે એણે 2000 ઘરમાં સમ્રાદિત્ય કથાના ત્રણ ભાગનો સેટ મોકલી. આપો તો આવું આવો. શું આપો છો? લગ્નની પત્રિકાની સાથે શું આપો? શું? ડ્રાયફ્રુટ્સ, મીઠાઈ. કુરિયરમાં પહોંચે ત્યારે મીઠાઈનો સ્વાદ ઉતરી ગયો હોય, સડી ગયો હોય, અને જેના ઘરે આવ્યો એ પણ કોને આપે? નોકરાણીને પધરાવે. કંઈક એવું આપો જે લાઈફને બદલી નાખે, કંઈક એવું આપો જે લાઈફ ટાઈમ સુધી ચાલે. ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ અને સ્વીટ્સ બહુ બહુ તો એક દિવસ ચાલશે, બીજા દિવસે નીકળી જવાનું છે. કોઈક એવી ચીજ આપો કે જેના જીવનમાં પરિવર્તન લાવી દે. સુવર્ણ બાહુ તીર્થંકરનો આઠમો ભાવ મનુભૂતિનો, અને કમઠ આઠમા ભાવમાં સિંહ તરીકે જન્મ્યો છે. આમાં કોઈ કમ્પ્યુટરની કમાલ નથી હોતી, આમાં કોઈ હાથમાં રિમોટ રાખવો નથી પડતો, કેવડાને સાતમી નરકમાંથી અહીંયા જ લાવી દેવાના, અમને દસમા દેવલોકમાંથી અહીંયા જ લાવીને બેને ભેગા કરવાના. આ એક કમ્પ્યુટર છે જેનું નામ છે કર્મનું કમ્પ્યુટર. કર્મ સત્તા લઈને ભેગા કરી. મુંબઈમાં તો ત્યારે છોકરાએ મને પૂછ્યું કે મારા સાહેબ, આ જન્મમાં જે પતિ પત્ની બને છે ગયા જન્મમાં શું હશે? કેવા કેવા પ્રશ્નો લાવી. અમને થોડી ખબર, અમે નાની ઉંમરમાં દીક્ષા લીધી છે, અમને કઈ ખબર જ ના હોય. એ કે તમને હું કહું, મેં બોલ, ક્યાંકથી સાંભળીને લાવ્યો હશે, મારી પરીક્ષા કરતો હતો. પછી મેં તું બોલ, મને કે ગયા જન્મમાં જે બે જણાની ફાઇટિંગ અધૂરી રહી ગઈ હોય એ આ જન્મમાં પતિ પત્ની બનતા હોય, અધૂરી ફાઇટિંગ પૂરી કરો. બે બોક્સર પણ ભેગા થાય ને બોક્સિંગ કરતા પેલા, નિમેશભાઈ પેલા હાથ મિલાવે. તમારા મા બાપે તમને ભેગા કરીને હાથ મલાવ્યા પછી હવે આખી જિંદગી બોક્સિંગ ચાલુ. નથિંગ નેસેસરી. કમ્પ્યુટર રિમોટ, કર્મનું કમ્પ્યુટર કાફી. ભગવાન પાર્શ્વનાથ નો આત્મા કાળોત્સર્ગ ધ્યાનમાં ઉભો છે, અને કમઠ નો આત્મા સિંહ બનીને ત્યાં છે. નજર થી નજર મળી છે. ઓ, આ માણસને હું છોડીશ નહીં, ખતમ કરીને જઈશ. અને સિંહ છલાંગ મારીશ. પોતાના બે હાથના પંજા ભગવાનના મુખ ઉપર લઈ, તમે જેમ જામફળને ચીરી નાખો મોઢામાં દાંતથી, એમ હાથના નખથી એને આ સુવર્ણ બાહુને ચીરી નાખ્યા. લોહીની ધાર આવા સમયે પણ આ સુવર્ણ બાહુ ચક્રવર્તી સાધનામાં લીજ. હે જીવ, તને કોણ મારે છે એના તરફ દ્રષ્ટિ નહીં કરતો. દ્રષ્ટિ કરવી હોય કોણ મરાવે છે એના તરફ. દાઉદના માણસો અહીંયા આવીને ધમાલ કરી જાય તો પકડવાનો કોને? માણસો ને કે પેલા દાઉદને પકડવાનો? ભાઈ દાઉદ મૂળ છે, દાઉદ ને ઉડાવો, બાકી બધીની એની ગેંગ પૂરી થઈ જશે. આપણે ગેંગને પકડીએ છીએ, એ ચાર જશે તો બીજા નવા 10 દાઉદ પાસે બેઠેલા જ. ડિટો એવું જ કરીએ છીએ, કોકે આપણને હેરાન કર્યા તો આપણે એને હેરાન કરીએ છીએ. ભલા માણસ એને હેરાન કરવા કરતા તારા કર્મને હેરાન કર, તે બાંધેલા મોહનીય કર્મના પ્રભાવે આજે તને હેરાન કરી રહ્યા છે. દૂર કરવા હોય તો કોને કરવાના? કર્મ.